तो बीजी तरफ ધોરાજીના ડુંગળી પગાવતા ખેડૂતોને પણ જે રીતે ભાવ ગગડી રહ્યા છે તેના કારણે પૂરતા પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. સારા ભાવની આશાએ મોંઘા બિયારણ ખરીદ્યા, જંતુનાશક દવાઓ છાંટી અને એક વીઘે અંદાજિત 15,000 થી 18,000 રૂપિયા સુધી ખર્ચ કરી ઉત્પાદન મેળવ્યું. ત્યારબાદ માર્કેટિંગ યાર્ડ સુધી મોટા ભાડા ચૂકવી માલ વેચવા મૂક્યો, પરંતુ ખેડૂતોને યાર્ડમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા હતા. ખેડૂતને કાંઈ વળતર મળતી નથી, ખાતર બિયારણ દવા આ બધું મોંઘું અને એક વીઘે 15,000 થી 20,000 નો ખર્ચો થાય છે. યાર્ડમાં શું ભાવ મળી રહ્યો? યાર્ડમાં 350 થી 350 અને જેવી ક્વોલિટી એવો ભાવ આપે છે. કેટલા મળવા જોઈએ? મારા ઓછામાં ઓછા 600-700 રૂપિયા તો મળવા જ જોઈએ, તો ભેગું થાય એમ છે. પણ જે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ ખાસ મળતું નથી. 2-3 વર્ષ ત્યાં ખેડૂતો આની અંદર બરોબર વળતર મેળવી શકતા નથી. જો સરકાર આની અંદર કોઈ સહાય કે કોઈ પગલાં એવા લે એક્સપોર્ટના તો જ અપવાય એમ છે. બાકી આની અને આ વાવેતર ઘટવાની એની ઉપર છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડના ડુંગળીના હોલસેલ વેપારીઓનું કહેવું છે કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો તેમની ડુંગળી લઈને આવે છે. અહીંયા છેલ્લા એક અઠવાડિયા પહેલા ડુંગળીના પ્રતિ મણના 150 થી 200 રૂપિયા ભાવ મળી રહ્યા હતા, જે હાલ ભાવ વધ્યા છે અને હાલમાં ખેડૂતોને સારી ડુંગળીના 350 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. જો સરકાર દ્વારા ગત વર્ષની જેમ કોઈ વિશેષ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવામાં આવે તો ગુજરાત સહિત અનેક રાજ્યમાં ડુંગળી પહોંચી શકે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે. ગયા વર્ષે ગવર્મેન્ટે અમને એક રાહત આપી હતી ટ્રાન્સપોર્ટેશનની અંદર, એ ખૂબ જ સારું કામ હતું. ગવર્મેન્ટે એની અંદર 50% ગુજરાત ગવર્મેન્ટની સબસિડી હતી ભાડાની અંદર, જેના કારણે ઝડપથી દૂરના ડેસ્ટિનેશન સુધી માલ પહોંચી શકતો હતો રેલવે દ્વારા. અને રેલવે ભાવનગર ડિવિઝને પણ અમને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો, જેને કારણે અહીંથી પ્રતિ કિલો 3 થી 4 રૂપિયાનો બેનિફિટ મળતો હતો. અને એ કારણે ગયા વર્ષે ખેડૂતોને અહીંયા પણ થોડા ગયા વર્ષે 350 થી 400 રૂપિયા સુધી, 450 રૂપિયા સુધી, 500 રૂપિયા સુધી ડુંગળીઓ વેચાયેલી હતી. એનું કારણ માત્ર ને માત્ર એ હતું કે ગવર્મેન્ટે આપેલા બેનિફિટો